મોરબી નજીકના ગામમાં એકલતાનો લાભ લઈ માનસિક વિકલાંગ યુવતી સાથે દુષ્કર્મ. એકલતાનો લાભ લઈ ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું. મોરબી નજીકના ગામમાં માનસિક વિકલાંગ યુવતી ઘરે એકલી હોય ત્યારે એકલતાનો લાભ લઈ એક શખ્સ ઘરમાં ઘૂસ્યો હતો અને યુવતી સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ તાલુકા મથકે નોંધાઈ છે. જે બનાવને પગલે પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે. ચકચારી બનાવની મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઈવે પરના એક ગામમાં દુષ્કર્મનો બનાવ બન્યો છે, જેમાં ભોગ બનનાર યુવતી અપંગ અને માનસિક વિકલાંગ હોય, જે ગત તારીખ 7ના રાત્રિના 11 વાગ્યાના સુમારે ઘરે એકલી હોય, જે એકલતાનો લાભ લઈને આરોપી લાભુભાઈ ઈશાભાઈ ગોહિલ રહે મૂર ગોંડલ અને હાલ મચ્છોયાનગર રફારેશ્વર તાલુકો મોરબી વારો ઘરમાં ઘૂસી ગયો હતો અને માનસિક વિકલાંગ યુવતીને ઓરડીમાં લઈ જઈને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને ભોગ બનનારને ભાઈ ગામમાં ગયો હોય અને પરત ફરતા તેને કઢંગી હાલતમાં જોઈ જતા આરોપી નાસી ગયો હતો. જે અંગે ભોગ બનનાર યુવતીના ભાઈની ફરિયાદના પગલે મોરબી તાલુકા પીએસઆઈડી ડીડી ડાંગરની ટીમે તપાસ ચલાવી હતી અને આરોપીને દબોચી લેવાયો હતો, તેમજ દુષ્કર્મ આચરનાર આરોપી ભોગ બનનારનો કુટુંબી બનેવી થતો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. રાહુલ નગવાડિયા, જેડએસટીવી, મોરબી. મોરબી જિલ્લાના મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે મકનસર ગામ છે ત્યાં એક દુષ્કર્મની ઘટના એક સામે આવેલી છે. બનાવની હકીકત એવી છે કે એક ફરારી વ્યક્તિ છે, એમણે એમની બેન સાથે એમના જ કૌટુંબિક જે બનેલી છે એમને દુષ્કર્મ કરતા જોઈ ગયેલ હતા અને આ જે બેન છે એ શારીરિક અને માનસિક રીતે વિકલાંગ છે, જેની શારીરિક અક્ષમતાનો આ એમના જ કૌટુંબિક બનાવીએ લાભ લીધો છે અને એ વ્યક્તિ એમને સાથે દુષ્કર્મ કરેલું છે અને દુષ્કર્મ કરેલા તે ભાગી ગયેલ છે. આરોપીની જેવી જ આ ફરિયાદ મળી છે અને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી છે અને આરોપી તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઈ ધનલક્ષ્મી ડાંગરની ટીમ દ્વારા તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો છે. આરોપીની આગળની અટક કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. ભોગ બનનાર જે મહિલા છે એમનો તપાસ, સાયન્ટિફિક તપાસ, એમની મેડિકલ તપાસ કરવામાં આવી છે અને એમની સાયકોલોજીકલ એનાલિસિસ પણ આવનારા દિવસોમાં કરાવી લઈશું અને જગ્યા ઉપરથી એફએસએલને સાથે રાખીને સાયન્ટિફિક પુરાવો પણ કરવામાં આવશે, જેથી સખત માં સખત સજા કોર્ટ દ્વારા.